નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું રાજનાથ નાખે મહત્વના સમાચારો પર તો જાફરાબાદ કડિયાળી સહિત મોટા ભેળમાં ઉજવાયો જન્માષ્ટમીનો મહોત્સવ ત્યારે રથયાત્રા તેમજ દહી હાંડી જેવા અનેક ધાર્મિક કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાના જાફરાબાદ કડિયાળી સહિત મોટા ભેળમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો હતો. રથયાત્રા તેમજ દહીહાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. કડિયાળી ગામમાં જન્માષ્ટમી નિમિત્તે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ગામડામાં પણ શહેરી વિસ્તારો જેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં રથયાત્રા તેમજ ગામના ચોકમાં ભવ્ય મટકી ફૂટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાસ ગરબા તેમજ ઢોલ નગારાના તાલમાં ગ્રામજનો ઝૂમી ઉઠ્યા હતા. ગામમાં અલગ અલગ ચાર સ્થળ પર મટકી ફૂટનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન મળેલા ફાળાને સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. મહેશ બારૈયા સાથે અશોક મણવર એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ દેશભરમાં ઠેક ઠેકાણે ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે કૃષ્ણ ભક્તોમાં અપ્રિતમ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ શું આપ જાણો છો કે ભગવાન કૃષ્ણ અને સોમનાથ તીર્થ ભૂમિ વચ્ચે ગાઢ સંબંધ હતો? શું આપ જાણો છો ભગવાન શ્રી કૃષ્ણ એ અંતિમ શ્વાસ ક્યાં લીધો હતો? આવો અમે આપને એ જગ્યા સાથે રૂબરૂ કરાવીએ જ્યાં કૃષ્ણ ભગવાને પોતાની તમામ લીલા સમેટી અંતિમ શ્વાસ લીધો હતો. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ મહાદેવના અનન્ય ભક્ત હતા. ભગવાન કૃષ્ણ દ્વારકા રહેતા હતા, પરંતુ દ્વારકાથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને આવતા ત્યારે એમ પણ કહેવામાં આવે છે કે સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું, જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ એ કાષ્ટનું સોમનાથ મંદિર બનાવ્યું હોવાનું પુરાણોમાં ઉલ્લેખ છે. આ દ્રશ્યો છે સોમનાથ મહાદેવ મંદિરથી 4 કિલોમીટર દૂર વેરાવળ શહેરમાં આવેલા ભાલકા તીર્થધામના. ભાલકા તીર્થ નામ શેના પરથી પડ્યું? ભાલકા એટલે ભાલુ, અને શ્રી કૃષ્ણને જે સ્થળે ભાલુ વાગ્યું એથી ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વધામ ગામ કર્યું તે સ્થળ એટલે ભાલકા તીર્થ. આ ભાલકા તીર્થના દર્શન આપ કરી રહ્યા છો ત્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા બાદ કૌરવોની માતા ગાંધારીએ ભગવાન શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે યાદવોનો અંદરોઅંદર લડી નાશ થશે. સતી ગાંધારીએ આપેલા શ્રાપના કારણે ભગવાન કૃષ્ણ તમામ યાદવોને દ્વારકાથી લઈ સોમનાથ નજીક ત્રિવેણી ઘાટ લઈ આવ્યા હતા, જ્યાં યાદવો અંદરોઅંદર પાણ નામની નદીમાં થતી વેલ, જે વજ્ર વેલથી પણ ઓળખાય છે, આ વેલ દ્વારા લડી નાશ થયા તે તમામ યાદવોની મોક્ષ ગતિ માટે ભગવાન શ્રી કૃષ્ણએ ત્રિવેણી ઘાટ ખાતે તર્પણ કરાવ્યું હતું. યાદવો અંદરોઅંદર હણાયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ મંદિરથી 4 કિલોમીટર દૂર હાલનું ભાલકા તીર્થ જે જગ્યા છે ત્યાં પીપળાના વૃક્ષ નીચે પોતાની તમામ લીલા સમેટી પગ ઉપર પગ ચઢાવી આરામ કરી રહ્યા હતા. તે સમયે સોમનાથના દરિયા કિનારા પરથી જરા નામના પારધીએ ભગવાનના પગમાં ચમકતા ચંદ્રને હરણ સમજી તીર છોડતા ભગવાન શ્રી કૃષ્ણના પગ વિંધીને તીર તેને કપાળમાં ભોંક્યું હતું. જરા નામનો પાધરી કોણ હતો? રામા અવતારમાં ભગવાન શ્રી રામે વાલીને છળથી માર્યા હતા. આથી શ્રી રામે વાલીને વચન આપ્યું હતું કે કૃષ્ણ અવતારમાં તું પારખી બનીશ અને દ્વાપરમાં તારું તીર મારા મૃત્યુનું કારણ બનશે. ભગવાન શ્રી કૃષ્ણને તીર લાગેલું આ ભાલકા તીર્થ જગ્યા છે, જ્યાં ભગવાન કૃષ્ણનો પીપળો છે, જ્યાં પીપળા નીચે ભગવાન કૃષ્ણ આરામ કરી રહ્યા હતા અને પારાદી હરણ જાણી એને બાણ મારેલું. જે પારાદી રામાવતારમાં વાલી હોય છે, ભગવાન રામે વાલીને વિના કારણે કિષ્કિંધા કાંડમાં મારેલું રામાયણનો, એનો બદલો કૃષ્ણ અવતારમાં આપ્યો. દ્વારકા રાજ કરીને જ્યારે પ્રભાસ ક્ષેત્રમાં પોતાની લીલા પૂરી કરવા આવેલા ત્યારે પારાદીના હાથે જ ભગવાનને બાણ લાગે છે. બાણ લાગ્યું એટલે બાણને ભાલુ કહે છે, એટલે ભાલકા તીર્થ નામ છે. અહીંયા પણ જન્માષ્ટમીનો ઉત્સવ દર વર્ષની જેમ સારી રીતે અને સરસ રીતે ઉજવાય છે. લોકો ઉત્સાહભેર ભાગ લે છે અને ધન્યતા અનુભવે છે દર્શન કરીને. વિશેષ મહાપૂજા હોય છે, રાત્રે 12 વાગે આરતી થાય છે અને મહાપૂજાનો શણગાર થાય છે અને ભગવાનની મહાપૂજા થાય છે. આ જગ્યાને 5115 વર્ષથી આ જે ઝાડ છે હજી આપની સામે સમક્ષ છે, જે ઝાડ 5115 વર્ષથી આવે. ઈસવીસન પૂર્વે 3102 18 ફેબ્રુઆરી ચૈત્ર સુદ એકમને દિવસે ભગવાનને તીર લાગેલું, ભગવાન અહીંથી ગોલોકમાં ગયા, એ જગ્યા ભાલકા તીર્થ છે. ભગવાન શ્રી કૃષ્ણને તીર વાગ્યા બાદ તેઓએ સોમનાથ મહાદેવ મંદિર નજીક ત્રિવેણી ઘાટ જવાની
યાદવા સ્થળ થઈ હતી તે જગ્યા પર ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી ભગવાનના મોટા ભાઈ બલરામ તેમને ત્રિવેણી ઘાટ લઈ ગયા હતા, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ ઠીક બપોરે 2:30 કલાકે અંતિમ શ્વાસ લીધો, જેથી તે સ્થળ આજે ગોલોક ધામ તરીકે ઓળખાય છે. ભગવાન શ્રી કૃષ્ણને જે જગ્યા પર રખાયા હતા તે જગ્યા પર ભગવાનની ચરણ પાદુકા રાખવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણના ગોલોક ધામ ગયા બાદ તેના મોટા ભાઈ બલરામ પણ નાગ સ્વરૂપે થોડે દૂરથી જ દર મારફતે પાતાળ લોક ગયા હોવાની વાયકા છે. આજે પણ સોમનાથ પાસે ભાલકા તીર્થ, ગોલોક ધામ અને બલરામજીનું એ જ જગ્યા પર મંદિર આવેલું છે. 5000 વર્ષ જૂની એ ગુફા છે જ્યાંથી બલરામજી પાતાળ લોક ગયા હતા. દરસલ હૈ યહાં પર આકર બહુત અચ્છા લગ રહા હૈ. જન્માષ્ટમી કે પર પર આયે હુએ હૈ, યહાં પર બહુત અચ્છી તૈયારીયાં ચલ રહી હૈ, પૂરા ગ્રુપ આયા હુઆ હૈ, બહુત અચ્છા લગ રહા હૈ. ઓર કૃષ્ણ ભગવાન બહુત અચ્છે લગ રહે હૈ એકદમ, ઉનકો દેખકર હમારા મન બહુત ખુશ હુઆ હૈ. અબ હમ સોમનાથ કે દર્શન કરને કે લિયે જાયેંગે યહાં સે. સોમનાથ મંદિરથી બરાબર 1 કિલોમીટર દૂર જે દરિયામાંથી જરા નામના પારઘીએ ભગવાન શ્રી કૃષ્ણ પર તીર છોડ્યું હતું તે જગ્યા પર શિવલિંગ પ્રગટ ડીસા થયું હતું. આજે પણ તે જગ્યા પર શિવલિંગ મોજૂદ છે, જેને દરિયામાં દર્શન કરવા શ્રદ્ધાળુઓ ઉમટે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ગઢડામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરે જન્માષ્ટમીને લઈને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા. ત્યારે જન્માષ્ટમીને લઈને મંદિરમાં વહેલી સવારથી મંગળા આરતી, શૃંગાર આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. બોટાદ જિલ્લાના ગઢડામાં વિશ્વ પ્રસિદ્ધ સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિર આવેલું છે. જન્માષ્ટમી નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટ્યા હતા. ગોપીનાથજી મંદિરે વહેલી સવારથી મંગળા આરતી, શ્રૃંગાર આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ત્યારે ભગવાનના જન્મ માટે ચાંદી અને સોનાનું પારણ્યું બનાવવામાં આવ્યું છે. રાત્રે 12 કલાકે જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી પર્વને લઈને દેશભરમાંથી ભક્તો ગઢડા મંદિરે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. ત્યારે મંદિર તરફથી ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે તે માટે પ્રસાદથી લઈને તમામ પ્રકારની સગવડતાઓ ઊભી કરવામાં આવી છે. ત્યારે ભક્તો જન્માષ્ટમીના દિવસે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. હરેશ પટકીર સાથે વિજયસિંહ ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ, બોટાદ. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે શુભમ હોટલનું ઓપનિંગ દેવ દરબાર જાગીર મઠ ગાદીપતિ બળદેવનાથ બાપજીના વરદ હસ્તે રિબન કાપી હતી, તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. થરામાં નેશનલ નંબર 27 હાઈવે પાસે શક્તિ હોટલની સામે શુભમ નામની હોટલનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, તેમજ આવેલ મહેમાનો દ્વારા ઉગળનાથ દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુના આશીર્વાદ લેવા માટે લાઈનો લાગી હતી. આ પ્રસંગે કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય તાલુકા પ્રમુખ વિનાજી ઠાકુર, થરા નગરપાલિકા પ્રમુખ કાના અને જિલ્લા સદસ્યો તેમજ તાલુકામાંથી મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હરસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, કાંકરેજ. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અનેક તહેવારોનું મહત્વ છે, ત્યારે અમરેલી જિલ્લામાં ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવનો અનેરો આનંદ જોવા મળ્યો હતો. નંદ ઘેરા, નંદ ભાઈઓ, જય કનૈયાલાલ કીના નાદ સાથે કોરે કોરે આનંદ જોવા મળ્યો હતો. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અનેક તહેવારોનું મહત્વ છે, ત્યારે અમરેલી જિલ્લાના બગસરા, વડિયા, ચલાલા સહિતના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવનો અનેરો આનંદ જોવા મળ્યો હતો. નંદ ઘેરા આનંદ ભર્યો, જય કનૈયા લાલ કીના નાદ સાથે ચારેકોર આનંદી આનંદ જોવા મળ્યો હતો. તો ઘણી જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમ યોજવામાં આવનાર હોય, જેથી આ શ્રાવણ મહિનાના અંતમાં અનેક ધાર્મિક તહેવારોનું મહત્વ રહેલું છે. આ મહિનામાં મેળાઓ પણ અનેક જગ્યાએ ભરાતા લોકોમાં આ મહિનામાં આનંદ જોવા મળ્યો, તેમજ અનેક કૃષ્ણ ભાવિક ભક્તોએ દર્શન કરીને જણાવ્યું હતું. અશોક મળવર સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. વરસાદ ગરમી કે હોય પછી ઠંડી,
बारे मास साथा पे गोकुल घर घंटी गुणवत्ता मा श्रेष्ठ घर घर मा छे सौथी बेस्ट मेड़वो स्वच्छ ने पौष्टिक लोट नहीं रहे बीजी कोई खोट उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा घर घर नी गृहिणी नी एक ज पसंद गोकुल घर घंटी महाशक्ति एस्टेट विभाग बे एलबी शास्त्री रोड बापूनगर अहमदाबाद मोबाइल नंबर 9824167879 मोबाइल नंबर 8347596338 नवली नवरात्रि कोने ना गमे नवरात्रि ने लईने बदाज खूबज एक्साइटेड होयशे परंतु बदा ने कन्फ्यूजन पण हशे नवा नवा स्टेप्स आवी राशे नवरात्रि मा शू थशे शू नहीं मने गरबा आवर्षे के नहीं बस अपनाज आ कन्फ्यूजन ने दूर करवा नवा स्टेप्स लईने आवी रह्यू छे मोजिला गरबा क्लासेस जे आपना माटे नवली नवरात्रि ने वधारे सुंदर बनावशे तो 24 जून थी शुरू थई रही छे मोजिलाओनी मौज तो मोजिलाओनी मौज माणवा आजे ज संपर्क करो मोबाइल नंबर 9723434090 सरनामू जयवर्धन बैंकवेट हॉल उदय ग्रीन पार्टी प्लॉट जनसेवा केंद्र पासे न्यूनिकोल अहमदाबाद राशियों जीवन में शू छे महत्व ग्रहों की दशा जीवन पर शू करे छे असर बदलाता ग्रहों की असर पर करिए एक नजर हूँ छु शास्त्री तुषारभाई जोशी जोड़ायेला रहो एनएस गुजरात न्यूज साथे आपने राशि आपनो भविष्य उदय ग्रीन पार्टी प्लॉट नरोडा पूर्व विस्तार मा सौथी मोटो सुव्यवस्थित आधुनिक पार्टी प्लॉट अने बैंक्वेट हॉल जेमा प्रवेश ताज कुदरतना प्राकृतिक सौंदर्यनी झांखी थाय छे जेनो निर्माण कुदरती वातावरणनी अनुलक्षीने करवामां आव्यु छे 500-6000 व्यक्तिना प्रोग्राम ने अनुरूप लोन एरिया कलात्मक डेकोरेशन मेन गेट फाउंटेन जमणवार ने लगती तमाम वासन व्यवस्था विशाल पार्किंग एरिया અને આટલો જ નહીં વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9904294540 મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર डेकोर बाय श्री डेकोर डिजाइन योर परफेक्ट ड्रीम लाइट बाय टच एंड ग्लो लाइट तो आज ज मुलाकात लो पार्टी प्लॉट नी अने बैंक्वेट हॉल नी अने जल्दी थी जल्दी बुकिंग कराओ વેલકમ બેક બુલેટિન માં આગળ વાત કરીએ તો ધોરાજીમાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી ભારે ઉત્સાહ અને આનંદથી લોકોએ કરી હતી ત્યારે ધોરાજીના તમામ માર્ગો પર શોભાયાત્રા નીકાળવામાં આવી હતી કૃષ્ણ જન્મના વધામણા અને જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી ભારે ઉત્સાહ અને આનંદથી લોકો ઉજવણી કરી સમગ્ર ગુજરાતની જેમ ધોરાજીમાં દર વર્ષની જેમ ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો ધોરાજીના બહુચરાજી મંદિરેથી ધોરાજીના જેતપુર રોડ સ્ટેશન ત્રણ દરવાજા મેઇન બજાર થઈને શાક માર્કેટ સુધી 100થી પણ વધારે અલગ અલગ ફ્લોટ સાથે ધોરાજીમાં શોભાયાત્રા નીકળી હતી નંદઘેરા આનંદ ભર્યો જય કનૈયા લાલકીના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અલ્પેશ ત્રિવેદી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી જન્માષ્ટમીના તહેવારને લઈ સંપ્રદેશમાં ઉમટ્યા સહેલાણીઓ ત્યારે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને સાતમ આઠમની રજાઓને કારણે દેવમાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો દીવનો કિલ્લો પાણી કોઠાની ગઢી જલંધર બીચ નાગવા બીચ ચક્રતીર્થ બીચ નાયડાની ગુફા આઈએનએસ ખુકરી સ્મારક ગંગેશ્વર મહાદેવ સહિત અનેક દર્શનીય સ્થળોએ ટુકડીઓ ફરી આનંદ મેળવે છે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને જન્માષ્ટમીનો પાવન પર્વ એક સાથે હોવાને કારણે દીવમાં સહેલાણીનો ધસારો જોવા મળ્યો જોકે જન્માષ્ટમીના બે દિવસ અગાઉ સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો દીવમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો દીવ સુંદર રમણીય ટાપુ છે જેનો આસ્વાદ માણવા દેશ વિદેશથી પ્રવાસીઓ અહીં આવતા હોય છે સાતમ આઠમની સાથોસાથ શનિ રવિ પણ હોય ખાસ કરીને ગુજરાતી પ્રવાસીનો ઉત્સાહ બેવડાયો હતો પરંતુ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર પણ સાથે હોવાને બહારના રાજ્યોના પ્રવાસીઓ પણ વધુ પડતા જોવા મળ્યા હતા
और हम लोग यहाँ पर वैकेशन पर आए हैं, जैसे जन्माष्टमी अभी आ रही है तो वैकेशन चल ही रहा है 2 से 3 दिन का। हम लोग 5-6 दिन हमें यहाँ 3 दिन हो गए हैं और 2-3 दिन और अभी हम हैं यहाँ पर 5-6 दिन। तो बाकी यहाँ पर गुजरात में बहुत सारी चीज़ें हैं देखने के लिए। हम लोगों ने बीच देखा है, उससे पहले एक फोर्ट देखा था। नारियल पानी यहाँ का बहुत फेमस है, फ्रेश एकदम, बहुत अच्छा है। और सबसे मेन तो बीच ही है, बहुत अच्छा है। गोवा और डीएम में वहाँ सिर्फ बीच के लिए फेमस है, यहाँ पर बहुत सारे टेम्पल हो गए, इसके साथ साथ वो बहुत सारी चीज़ें प्लस में आ जाती है ना, वहाँ सिर्फ बीच बीच है। तो જેપ્રમાણે જન્માષ્ટમી શનિ રવિમાં આવે છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓમાં પણ મિની વેકેશનનો માહોલ જોવા મળ્યો છે। ગુજરાતીઓ ખાણીપીણીના શોખીનો એ શહેર ચટાકીદાર વાનગીઓ તેમજ બિયર અને શરાબ પણ મળે છે। આના શોખીનો માટે દિવસપર્ગમાં છે, અહીંમાંનો મહેરામણ ઉમટી પડ્યો હતો। સામે અફાટ દરિયો હિલોડા લઈ રહ્યો છે, ટુરિસ્ટો અહીં નૌકા વિહારનો આનંદ માણી શકે છે, પરંતુ દરિયામાં કોઈ કારણસર આ મજા માણી શકતા નથી। જન્માષ્ટમીના મિની વેકેશન દરમિયાન એ દીવના ઐતિહાસિક સ્થળો અને દર્શનીય સ્થળો પર પર્યટકોનો જમાવડો થાય છે, સંખ્યાબંધ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા। તહેવારો દરમિયાન તેમજ વેકેશનમાં દીવના હોટેલ વ્યવસાય ફૂલી ફાલે છે। એક મહિના અગાઉ અહીંની લગભગ દરેક હોટેલ બુક થઈ જાય છે, ત્યારે હોટેલ સંચાલકોને પણ આ સિઝન દરમિયાન ચાંદી જ ચાંદી હોય છે। રપના હોટેલના મેનેજરના જણાવ્યા મુજબ દર વર્ષ કરતા પણ આ વર્ષે હોટલોમાં થોડો વધારો ધસારો જોવા મળ્યો છે। ઓનલાઈન બુકિંગ બી અમારે આજથી વધારે ચાલુ થઈ ગયા છે અને ક્રાઉડ બી આજથી કન્ટિન્યુ ચાલુ થઈ ગયું છે, હજી 2 દિવસ કન્ટિન્યુ ચાલશે, કારણ કે રોજ દર સાલથી પણ વધારે થાય એવું મને શક્યતા છે આજના ક્રાઉડ પ્રમાણે। 2 દિવસનું મેની વેકેશનમાં મને વિશ્વાસ છે કે જ્યાદા જ્યાદા ક્રાઉડ દીવમાં આવશે 100%। કાર્તિક વાજા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ દીવ। અંબાજી એટલે ગુજરાત અને ભારત દેશનું આદ્ય શક્તિપીઠ તરીકે ભારતભરનું જાણીતું શક્તિપીઠ છે। અંબાજી મંદિરમાં અંબાનું 51 શક્તિપીઠ પૈકીનું પ્રાચીન તીર્થ સ્થળ તરીકે જાણીતું હોય છે, ત્યારે અહીં માં અંબાના ભક્તો દૂર દૂરથી આ ધામમાં આવી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે। આ મંદિરમાં માતાજીની મૂર્તિ નહીં પરંતુ વિષાયંત્રની પૂજા થાય છે। અંબાજી મંદિરમાં જન્માષ્ટમીના એક દિવસ અગાઉ રાત્રે 12 વાગે માતાજીની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન કૃષ્ણનો જન્મ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આમ શક્તિપીઠ અંબાજી કૃષ્ણમય બની ગયું હતું। અંબાજી મંદિરમાં મોડી રાત્રે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। શક્તિ અને ભક્તિ આસ્થાના ત્રિવેણી સંગમ એવા માં અંબાના પ્રાચીન તીર્થ અંબાજી મંદિરમાં રવિવારના રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્માષ્ટમી પર્વે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। અંબાજી મંદિરમાં રાત્રે 12 કલાકે માં અંબાની આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ માતાજીના ગર્ભગૃહમાં કૃષ્ણ જન્મ મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। ભક્તો માટે માખણ અને પંચરીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। અંબાજી મંદિરમાં વર્ષોથી કૃષ્ણ જન્મોત્સવ પર્વ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે। રાત્રિના 12 કલાકે અંબાજી મંદિરના ભટજી મહારાજ પર આરતી ઉતારવામાં આવે છે અને માતાજીને સોનાની થાળીમાં ભોગ ધરાવ્યા બાદ આરતી શરૂ થાય છે। ત્યારબાદ કૃષ્ણ જન્માષ્ટમી પર્વ મનાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। તેમણે કહ્યું હતું કે અંબાજી મંદિરમાં રાત્રે 12 કલાકે આરતી કર્યા બાદ કૃષ્ણ જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવ્યો હતો। આ મંદિરમાં દર વર્ષે જન્માષ્ટમી પર્વ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે। ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર, અહીંયા જન્માષ્ટમીના દિવસે માતાજીની રાતે 12 વાગે આરતી ઉતારવામાં આવતી હોય છે અને કૃષ્ણ જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય છે અને આરતી માતાજીની આરતી આજે રાત્રે કરવામાં આવી અને નંદ ઘેરા નંદ ભર્યો જય કનૈયા લાલ કી જયના ઘોષ સાથે આરતી સંપન્ન કરવામાં આવી। ઉમેશ પંચાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અંબાજી। ઉપલેટા શહેરમાં મોજ નદીના કાંઠે આવે સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણામાં યોજાતા લોકવેળાને ખુલ્લો મુકતા ઉપલેટાના ધારાસભ્ય તેમજ અન્ય આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સહેલાણીઓએ મોટી સંખ્યામાં મેળો માણ્યો હતો। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મોજ નદીના કાંઠે આવેલ સોમનાથ મંદિરના પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 7, 8 અને 9 એમ 3 દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉપલેટના ધારાસભ્ય લલિતભાઈ વસોયા અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયાએ રિબિન કાપીને લોકમેળો ખુલ્લો મૂક્યો હતો। આ 3 દિવસ ચાલનારા મેળામાં દર વર્ષે ઉપલેટા તથા આજુબાજુના કુતિયાણા માણાવદર જામજોધપુર તાલુકાના લોકો પણ આ મેળો માણવા માટે આવે છે। આ પ્રસંગે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડિયા, તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ રણુભા જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ અન્ય આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સહેલાણીઓએ મોટી સંખ્યામાં મેળો માણ્યો હતો। આમિર પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા। હાલ બુલેટિનમાં બસ આટલું જ, વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।
જોઈએ।